નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક એમાં પહેલો દાખલો છે અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે પ્રત્યેક નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો સૌ પ્રથમ છે સરળ વક્ર તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાંથી જોવાનું છે કે કઈ કઈ આકૃતિ સરળ વક્ર છે તો ચાલો જોઈએ સૌપ્રથમ પ્રથમ આકૃતિ છે તે સરળ આકૃતિ છે એટલે આપણે અહીં લખીશ એક પછી બીજી આકૃતિ પણ સરળ આકૃતિ છે આથી બે પણ સરળ આકૃતિ છે પછી ત્રીજી આકૃતિ છે તે સરળ આકૃતિ નથી કારણ કે તેમાં બે લાઈનો દર્શાવેલી છે ચોથી આકૃતિ પણ સરળ આકૃતિ નથી પાંચમી આકૃતિ સરળ આકૃતિ છે છઠ્ઠી આકૃતિ પણ સરળ આકૃતિ છે અને સાતમી આકૃતિ પણ સરળ આકૃતિ છે આઠમી આકૃતિ છે તે સરળ આકૃતિ નથી હવે જોઈએ સરળ બંધ વક્ર તો આકૃતિ એક છે તે સરળ બંધ વક્ર છે બે પણ સરળ બંધ વક્ર છે ત્રણ છે તે બંધ વક્ર છે પરંતુ સરળ નથી ચાર પણ સરળ બંધ વક્ર નથી આકૃતિ પાંચ છે તે સરળ બંધ વક્ર છે આકૃતિ છ છે તે પણ સરળ બંધ વક્ર છે અને આકૃતિ સાત છે તે પણ સરળ બંધ વક્ર છે પછી છે બહુકોણ આપેલ આકૃતિ આકૃતિમાંથી બહુકોણ કયા કયા છે તે શોધવાનું છે તો સૌ પ્રથમ જોઈએ પ્રથમ આકૃતિ છે તે બહુકોણ છે કારણ કે તેમાં એક કરતાં વધારે ખૂણાઓ આવેલા છે બહુકોણ થશે બીજી આકૃતિ પણ ખૂણાઓ આવેલા છે આકૃતિ પણ નથી પાંચમી પણ નથી છઠ્ઠી પણ નથી સાતમી પણ બહુકોણ નથી અને આઠમી આકૃતિ પણ બહુકોણ નથી હવે ચોથું છે બહિર્મુખ બહુકોણ હવે આપણે જોયું કે બહુકોણ એક અને બે છે તો તેમાંથી બહિર્મુખ બહુ કોણ કયો છે તો આકૃતિ બે છે તે બહિર્મુખ બહુ કોણ છે અને અંતર્મુખ બહુ કોણ કયો છે તો અંતર્મુખ બહુકોણ છે તે આકૃતિ એક છે તે અંતર્મુખ બહુ કોણ છે તો આ થયા આપણા જવાબ હવે બીજો દાખલો છે નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો તમારા સ્વાધ્યાયમાં આ ત્રણ નામ આપેલા છે તેમાં પહેલું નામ છે બહિર્મુખ ચતુષ્કોણ તો અહીં આપણે એક બહિર્મુખ ચતુષ્કોણ દોરેલો છે આ છે તે બહિર્મુખ ચતુષ્કોણ છે હવે તેમાં કેટલા વિકર્ણ છે તે જોવાનું છે તો વિકર્ણની વ્યાખ્યા શું છે તો કે પાસ પાસે ન આવેલા હોય તેવા બિંદુઓને જોડતો રેખાખંડ એટલે આ બે બિંદુ અને આ બે બિંદુ તેને જોડતા રેખાખંડ કેટલા મળે છે બે આથી આમાં વિકર્ણની સંખ્યા કેટલી હશે બે પછી બીજું છે નિયમિત છટકોણ તો નિયમિત છટકોણની આકૃતિ અહીંયા આપેલી છે હવે આમાં આપણે વિકર્ણ દોરીએ તો સૌ પ્રથમ આ થશે બીજો વિકર્ણ આ થશે ત્રીજો વિકર્ણ આ થશે ચોથો વિકર્ણ આ થશે પાંચમો વિકર્ણ આ થશે આ છઠ્ઠો વિકર્ણ થશે પછી આ સાતમો વિકર્ણ થશે અને આ નવમો વિકર્ણ થશે હવે આનાથી વધારે એક વિકર્ણ દોરી શકાય છે એક વખત જોઈ લઈએ ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આનાથી વધારે કઈ વિકર્ણ દોરી શકાશે નહીં આથી નિયમિત વિકર્ણ વિકર્ણની સંખ્યા હશે નવ ત્રિકોણ તો ત્રિકોણમાં બધા બિંદુઓ પાસ પાસે આવેલા છે તો ત્રિકોણમાં એક પણ વિકર્ણ જોવા મળે નહીં આથી તેમાં વિકર્ણની સંખ્યા થશે શૂન્ય હવે ત્રીજો દાખલો છે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે ગુણધર્મ એક છે કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ ડિગ્રી એટલે કે ત્રણસો સાહીઠ અંશ હોય છે આથી લખીએ બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય પછી કીધું છે હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડે તો માં કોઈ એવું ઉલ્લેખ કરેલો નથી કે બહિર્મુખ હોય કે અંતર્મુખ બહિર્મુખ કે અંતર્મુખ બંને બહુકોણને આ ગુણધર્મ લાગુ પડે છે એટલે કે જો તે ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો પણ આ ગુણધર્મ લાગુ પડે છે એટલે કે અહીં પ્રશ્ન કર્યો છે તેનો ઉત્તર થશે હા આ ગુણધર્મ લાગુ પડે છે અને એક બહિર્મુખ ના હોય તેવો ચતુષ્કોણ બનાવો જોયું ફરીથી અહીંયા દોરીએ છીએ આ ચતુષ્કોણ છે તે બહિર્મુખ નથી આ ચતુષ્કોણ અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય હવે ચોથો દાખલો છે નીચેનું કોષ્ટક જુઓ અહીં પ્રત્યેક આકૃતિને ત્રિકોણમાં વિભાજીત કરેલ છે અને તેના પરથી ખૂણાના માપનો સરવાળો શોધેલ છે તો આપણે પ્રથમ આકૃતિ જોઈએ ત્રિકોણની છે જેમાં ત્રણ બાજુઓ આવેલી છે અને તમે આગળ ગુણધર્મ શીખી ગયા કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ થાય છે તો અહીં લખ્યું છે એકસો એસી અંશ પછી બીજી આકૃતિ છે ચતુષ્કોણ છે અને તેમાં બે ત્રિકોણ બનાવ્યા છે એટલે બધા ખૂણાના માપનો સરવાળો કરવો હોય તો બે ગુણીએ એકસો એંસી કરવું પડે પરંતુ અહીં આપણે એક નવું શીખવાનું છે કે જેટલી બાજુઓ હોય એટલે કે અહીં ચાર બાજુઓ છે એને ઓછા બે કરીને તેને એકસો એંસી વડે ગુણીએ તો તેના ખૂણાના માપનો સરવાળો મળે છે પાંચ માટે જોઈએ તો પાંચમાંથી ઓછા બે કરવાના એટલે થશે ત્રણ અને ત્રણને એકસો એસી સાથે ગુણીએ તો તે ખૂણાના માપનો સરવાળો થાય તેવી જ રીતે છઠ્ઠા છ બાજુવાળું હોય તેમાં ઓછા બે કરીએ તો ચાર વધે અને તેને ગુણ્યા એકસો એંશી અંશ કરીએ તો ચાર ગુણ્યા એકસો એંશી અંશ કરશો એટલે છ બાજુવાળો જે બહુકોણ હોય તેના ખૂણાના માપનો સરવાળો મળે તો તેના પરથી આપણે નિમ્મલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકાય તો તે જોઈએ પહેલું છે સાત બાજુ તેવો બહુ કોણ તો અહીં સાત બાજુ ચાર અને પાંચ ત્રિકોણ છે તે બનાવી શકીએ પરંતુ આપણે ઉપર એક શીખી ગયા કે જેટલી બાજુઓ હોય અહીં કેટલી બાજુઓ છે સાત તેને ઓછા બે કરવાનું અને તેને ગુણ્યા એકસો એસી અંશ કરો એટલે તમને ખૂણાના માપનો સરવાળો મળે આથી ખૂણાના માપનો સરવાળો બરાબર સાત ઓછા બે એટલે પાંચ ગુણ્યા એકસો એસી અંશ અઢાર પંચાનેવ આથી ખૂણાના માપનો સરવાળો કેટલો થશે નવસો અંશ તો આ થશે આપણો જવાબ તેવી જ રીતે બીજામાં જોઈએ આઠ બાજુઓ છે તો આપણે શીખી ગયા કે જેટલી બાજુઓ હોય તેને ઓછા બે કરવાનું અને ગુણ્યા એકસો એસી અંશ કરવાનું આથી કેટલું મળશે આઠ ઓછા બે છ ગુણ્યા એકસો એસી અંશ અઢાર છક એકસો આઠ આથી એકસો આઠ અને આ શૂન્ય એટલે એક હજાર એસી અંશ તે આ બહુકોણના ખૂણાના માપનો સરવાળો છે ત્રીજું છે દસ દસ બાજુઓ ધરાવતો હોય તેવો એક બહુકોણ તો આપણે શીખ્યા તેમજ જેટલી બાજુઓ હોય તેને ઓછા બે કરવાનું અને ગુણ્યા એકસો એસી કરવાનું આથી દસ ઓછા બે એટલે આઠ ગુણ્યા એકસો એસી એટલે થશે એકસો ચુમ્માલીસ અઢાર અઠ્ઠા એકસો ચુમ્માલીસ અને શૂન્ય આથી ખૂણાના માપનો સરવાળો ચૌદસો ને ચાલીસ અંશ થાય હવે ચોથું છે એન તો જેટલા ખૂણાઓ હોય ચોથું છે એન એન ખૂણા હોય તો એન ઓછા બાજુ બહુ કોણ આપેલો હોય તો પણ તમે સરળતાથી તે બહુકોણના ખૂણાના માપનો સરવાળો શોધી શકો છો તેના માટે આપણને એક સૂત્ર મળ્યું એન ઓછા બે ગુણ્યા એકસો તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે જો તમને પરીક્ષામાં ગમે ત્યારે પૂછે કે આટલા બહુ આટલી બાજુ ધરાવતો બહુ કોણ છે તો તેના ખૂણાના માપનો સરવાળો શોધો તો તમારે જેટલી બાજુ બહુ કોણ આપેલો હોય તેને ઓછા બે કરવાનું અને ગુણ્યા એકસો એસી અંશ કરવાનો એટલે તેના ખૂણાના માપનો સરવાળો મળી જશે હવે પાંચમો દાખલો છે નિયમિત બહુકોણ એટલે શું એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં ત્રણ બાજુ હોય ચાર બાજુ હોય અને છ બાજુ હોય સૌ પ્રથમ આપણે જોઈએ કે નિયમિત તો નિયમિત બહુકોણની વ્યાખ્યા આપણે થિયરીમાં જોઈ હતી જો તમને યાદ હોય અને ના યાદ હોય તો ફરીથી આપણે જોઈ લઈએ કે સમાન બાજુ અને સમાન ખૂણા ધરાવતા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે હવે ત્રણ બાજુ હોય તેવું બહુકોણ કયો છે નિયમિત બહુકોણ ત્રણ બાજુ હોય તેવો નિયમિત બહુકોણ તો તેવો નિયમિત બહુકોણ છે સમબાજુ ત્રિકોણ ચાર બાજુ હોય તેવો નિયમિત બહુકોણ એટલે કે ચારે ચાર બાજુ સરખી હોય અને ચારે ચાર ખૂણા સરખા હોય તો ચોરસ છે તેમાં તમે જોઈ શકો કે ચારે ચાર બાજુઓ સરખી હોય અને ચારે ચાર ખૂણાઓ પણ સરખા હોય અહીં બાજુ ત્રિકોણ તેમાં ત્રણે ત્રણ બાજુઓ સરખી હોય અને ત્રણે ત્રણ ખૂણાઓ પણ સરખા હોય અને છ બાજુ હોય તેવો નિયમિત બહુકોણ કયો છે તો કે નિયમિત છટકોણ તેની છ બાજુ સરખી હોય અને છ ખૂણા પણ સરખા હોય અહીં છટકોણ દોર્યો તો તેમાં જોઈ શકો છ એ છ બાજુ સરખી છે અને છ એ છ ખૂણા પણ સરખા છે હવે છઠ્ઠો દાખલો જોઈએ નીચેની આકૃતિઓમાં એક્સ ખૂણાનું માપ શોધો અહીં આકૃતિ આપેલી છે બધા ખૂણા ત્રણ ખૂણા આપેલા છે અને ચોથો ખૂણો એક્સ છે તો આપણે ગુણધર્મ શીખી ગયા કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ અંશ હોય છે આથી આપણે સરવાળો કરીએ એક્સ વત્તા એકસો વીસ અંશ વત્તા એકસો ત્રીસ અંશ વત્તા પચાસ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ તો આપણને હવે ઉકેલ લાવશું એટલે એક્સની કિંમત મળી જશે આથી એક્સ વત્તા એકસો વીસ વત્તા પચાસ એટલે થશે એકસો ને સિત્તેર વત્તા એકસો ત્રીસ એટલે થશે ત્રણસો બરાબર ત્રણસો ને સાહીઠ અંશ આથી એક્સ બરાબર ત્રણસો સાહીઠ આ ત્રણસો સામેની બાજુ જાય એટલે ઓછા ત્રણસો આથી એક્સની કિંમત મળશે સાઠ અંશ તો આ જે ખૂણો એક્સ છે તેની કિંમત હશે સાહીઠ અંશ તો આ થયો આપણો જવાબ હવે બીજી આકૃતિ છે તેમાં એક્સ નું માપ શોધવાનું છે તો અહીં ચતુષ્કોણ છે પરંતુ હજુ એક ખૂણાનું માપ આપણને અહીં આપેલું નથી આ ખૂણાનું માપ કેટલું થાય તે આપણે શોધીએ તો તમે જોવો કે અહીં સામેનો ખૂણો છે તે કાટ ખૂણો હોય તો આ ખૂણો પણ કાટ ખૂણો થાય આથી આ ખૂણો પણ નેવ અંશનો થાય હવે ગુણધર્મ લગાડીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ હોય આથી એક્સ વત્તા સિત્તેર અંશ વત્તા સાઈઠ અંશ વત્તા નેવું અંશ બરાબર ત્રણસો ને અંશ તો હવે સરવાળો કરીએ એક્સ વત્તા સિત્તેર વત્તા સાહીઠ વત્તા નેવ એટલે થશે બસો ને વીસ અંશ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ આથી એક્સ બરાબર ત્રણસો સાહીઠ ઓછા બસો વીસ આથી એક્સ ની કિંમત કેટલી મળશે એકસો ને ચાલીસ અંશ તો આપેલ આકૃતિમાં એક્સ ખૂણો જે છે તેની કિંમત હશે એકસો ને ચાલીસ અંશ તો આ થયો આપણો જવાબ હવે ત્રીજી આકૃતિ આપેલી છે ત્રીજી આકૃતિ થોડી અઘરી ટાઈપની છે અને આ આ ટાઈપની આકૃતિ તમારે પરીક્ષામાં પૂછાવાની સંભાવનાઓ પણ વધારે છે આથી ધ્યાનથી શીખો સૌપ્રથમ આપણે અહીં એક ભાગ પાડી દઈએ તો ઉપરનો ભાગ છે તે ત્રિકોણ થશે અને નીચેનો ભાગ છે તે ચતુષ્કોણ થશે આ ઉપરનો ભાગ છે તે ત્રિકોણ અને નીચેનો ભાગ ચતુષ્કોણ થશે હવે અહીં આપણે વાય ખૂણો આપીએ નામ અને ઉપરનો ખૂણો છે તે ઝેડ ખૂણો આપીએ હવે આ જે ખૂણો છે તેનું માપ કેટલું થશે તો કે સામેનો ખૂણો સિત્તેર અંશ છે અને તે આ ખૂણા સાથે રેખિક જોડ બનાવે છે આથી અહીં ખૂણો એ અને આ ખૂણો બી રાખીએ હવે એ ખૂણાનું માપ કેટલું થશે તો કે એકસો એસી ઓછા સિત્તેર આથી એ ખૂણાનું માપ થશે એકસો ને દસ અંશ અને બી ખૂણાનું માપ કેટલું થાય એકસો એસી અંશ ઓછા સાહીઠ અંશ આથી બી બરાબર એકસો ને વીસ અંશ તો ખૂણો એ અને ખૂણો બી તેના માપ આપણને મળી ગયા હવે આપણે જાણીએ છીએ કે આખો જે ચતુષ્કોણ છે તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી ત્રણસો ને સાહીઠ અંશ હોય આથી એ વધતા બી વધતા વાય વધતા વાય બરાબર ત્રણસો ને સાહીઠ અંશ અહીં આ બંને ખૂણાઓ સરખા હશે બંને વાય ખૂણાઓ હવે એની કિંમત એકસો ને દસ છે બીની કિંમત એકસો ને વીસ છે વત્તા ટુ વાય બરાબર ત્રણસો ને સાહીઠ અંશ એટલે ટુ વાય બરાબર ત્રણસો ને સાહીઠ અહીં એકસો દસ વત્તા એકસો વીસ એટલે થશે બસો ને ત્રીસ અને તે સામેની બાજુ થાય એટલે ઓછા બસો ને ત્રીસ અંશ આથી ટુ વાય બરાબર એકસો ને ત્રીસ અંશ આથી વાયની કિંમત મળશે એકસો ત્રીસ વાય બરાબર મળશે ત્રિકોણ છે અને આપણે ગુણધર્મ જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો ને અંશ હોય આથી થશે ઝેડ વધતા ઝેડ ત્રીસ અંશ એક ખૂણો આપેલો છે ત્રીસ અંશ બરાબર એકસો ને આથી ટુ ઝેડ વધતા ત્રીસ બરાબર એકસો એસી ટુ ઝેડ બરાબર એકસો ને પચાસ એટલે ઝેડ ની કિંમત મળશે એકસો પચાસ ભાગ્યા બે એટલે કે એકસો એકસો પચાસ ભાગ્યા બે કરશો એટલે મળશે પંચોતેર અને આપણને જવાબ માંગ્યો છે એક્સની કિંમત કેટલી થાય તો અહીં બે ખૂણા મળી ગયા આપણને વાય અને ઝેડ આ બંને ખૂણા મળી ગયા તો એક્સ ખૂણો કઈ રીતે મળશે તો કે વાય વત્તા ઝેડ કરવાનું અહીં તમે વાય વત્તા ઝેડ કરો એટલે આખા ખૂણા એક્સનું માપ મળી જાય તો વાયનું મેળું પાસઠ અને ઝેડનું મેળું પંચોતેર તો કેટલું થશે એક્સ બરાબર એકસો ને ચાલીસ અંશ આ થયો આપણો જવાબ હવે ચોથી આકૃતિ છે આ ચોથી આકૃતિ છે તે નિયમિત પંચકોણ છે એટલે કે પાંચ બાજુઓ છે અને તે સરખી છે આથી બધા ખૂણાઓ પણ સરખા થાય અને આપણે ઉપર શીખ્યા કે બધા ખૂણાના માપનો સરવાળો મેળવો હોય તો જેટલી બાજુઓ હોય અહીં પાંચ બાજુ છે તેને ઓછા બે કરવાનું અને ગુણ્યા એકસો એસી અંશ કરવાનું આથી ખૂણાના માપનો સરવાળો મળશે બરાબર પાંચ ઓછા બે એટલે ત્રણ ગુણ્યા એકસો એસી અંશ આથી ગુણાકાર કરો એટલે પાંચસો ને ચાલીસ અંશ મળશે અઢાર તેરી ચોપન તો અહીં આપેલ નિયમિત પંચકોણ તેના બધા ખૂણાના માપનો સરવાળો કરો તો પાંચસો ને ચાલીસ અંશ મળે પરંતુ આપણને અહીં એક આપેલો છે આથી બધા માપ થશે તેવા પાંચ ખૂણા છે આથી એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ બરાબર પાંચસો ને ચાલીસ અંશ હવે અહીં થશે પાંચ એક્સ બરાબર પાંચસો ચાલીસ અંશ આથી x બરાબર પાંચસો ચાલીસ ભાગ્યા પાંચ આથી x ની કિંમત મળશે એકસો ને આઠ અંશ તો આ થયો આપણો જવાબ હવે સાતમો દાખલો છે તેમાં એ છે તેમાં x વત્તા y વત્તા z શોધવાનું છે તો અહીં આ એક ખૂણો આપણને આપેલો નથી આપણે તે શોધવો પડશે આથી ત્રિકોણનો ખૂણા નો ગુણધર્મ છે કે બધા ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ હોય આથી ત્રીસ વત્તા નેવું વત્તા આજે ખૂણો આપણે જાણતા નથી તેને એ નામ આપીએ તો વત્તા એ બરાબર એકસો ને એસી અંશ આથી એ બરાબર કેટલું થાય એકસો એસી ઓછા એકસો વીસ અંશ આથી એ બરાબર થશે સાહીઠ અંશ તો અહીં આપણને સાહીઠ અંશ મળ્યું હવે આપણે વાયની કિંમત મેળવીએ તો સાઈઠ અંશ છે તે વાય સાથે પૂરક કોણ બનાવે છે આથી લેખિક જોડ બનાવે છે આથી તેનો સરવાળો એટલે વાયની કિંમત મેળવવી હોય તો એકસો એસી ઓછા એ કરવાનું એટલે વાય બરાબર એકસો એસી ઓછા સાહીઠ અંશ એટલે કેટલું મળશે વાય બરાબર વીસ અંશ એકસો વીસ અંશ હવે એક્સની કિંમત મેળવીએ એક્સની કિંમત છે તે અહીં રેખિક જોડ છે અને એક બાજુનો ખૂણો નેવ છે તો બીજી બાજુનો ખૂણો પણ નેવ અંશ થાય એટલે એક્સ બરાબર મળ્યું નેવ અંશ અને ઝેડની કિંમત તો ઝેડ બરાબર એકસો એસી અને તેનો પૂરક કોણ છે ત્રીસ અંશ આથી ઓછા ત્રીસ એટલે ઝેડ મળશે એકસો ને પચાસ અંશ હવે આપણને એક્સ વત્તા વાય વત્તા ઝેડ શોધવાનું કીધું છે એટલે એક્સ વત્તા વાય વત્તા ઝેડ તો થશે વત્તા વત્તા એકસો વીસ પચાસ ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે ત્રણસો ને સાહીઠ અંશ તો આ થયો આપણો જવાબ હવે બીજો દાખલો છે તેમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ તે કેટલું થાય તે શોધવાનું છે તો સૌ પ્રથમ આ દાખલામાં ગણતરી કરતા પહેલાં આપણે એક સાદો ઉદાહરણ આપણે શીખી ગયા એક સાદો ગુણધર્મ શીખી ગયા કે ગમે તેટલી બાજુ ધરાવતો ચતુષ્કોણ હોય તો તેના બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ અંશ થાય તો આપણે જાણીએ છીએ તે ગુણધર્મ ગમે તેટલી બાજુ ધરાવતા બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ અંશ થાય છે તો અહીં આપણને બહુ કોણ આપ્યો છે તેમાં બધા જ આ જ છે આથી તમે જો એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ કરો તો એ ત્રણસો ને સાઈઠ અંશ્ધશે આ થઈ સરળ રીત હવે બીજી રીતે ગણવું હોય તો તમારે આ બધા ખૂણો છે તેમાં આ બાજુનો ખૂણો ડબલ્યુ ની પૂરક કોણ કયો છે તે શોધવાનું પછી તે જે ખૂણો મળે તેના પરથી ની કિંમત મેળવવાની અને અહીં એકસો વીસ એટલે એકસો એંસીમાંથી એકસો વીસ જાય એટલે આ ખૂણો છે તે સાઠ અંશ મળશે પછી આ ખૂણો છે તેમાં વાય બરાબર સો અંશ મળશે ઝેડ બરાબર અહીં એકસો વીસ અંશ મળશે એટલે આ બધાના ખૂણાનો સરવાળો કરશો તો પણ તમને ત્રણસો ને અંશ મળશે પરંતુ આપણે અહીં ગુણધર્મ પરથી પણ ગણી શકીએ કે બહિષ્કોણના બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય છે આથી એક્સ વાય ઝેડ ની કિંમત શોધ્યા વિના પણ તમે લખી શકો કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ થાય તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે જો તમને ગુણધર્મો પાક્કા આવડતા હશે તો તમને ગણતરી કરવામાં કોઈ તકલીફ પડશે નહીં આથી એક વિનંતી છે કે પ્રકરણના થિયરીનો વિડીયો તમે જોવો અને તેમાં જેટલા પણ ગુણધર્મો મેં બધા યાદ રાખવાનો પ્રયત્ન કરો તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક આપણું પૂરું થાય છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે આપણે આગળના વિડીયોમાં જોઈશું જો તમને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકમાં કોઈ ડાઉટ લાગ્યો હોય તો તમે કમેન્ટમાં લખાવ લખીને જણાવી શકો છો